શહેરાના વધજીપુર ચોકડી પાસે ફોરેસ્ટ વિભાગે પાસ પરમિટ વગર પસાર થતી ટ્રકને પકડી પાડી. શહેરા ફોરેસ્ટ વિભાગના ઇન્ચાર્જ ફોરેસ્ટર જે કે સોલંકી સહિતનો સ્ટાફ તાલુકાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે ગેરકાયદેસર લાકડા ભરેલ ગાડી પસાર થવાની છે, જેને લઈને તેઓ દ્વારા ગોધરા હાઇવે માર્ગ ઉપર વાઘજીપુર ચોકડી પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન ગાડી આવી રહી હતી, તેને ઉભી રખાવી તેના ચાલક પાસે પાસ પરમિટ સહિતના જરૂરી કાગળ માંગતા મળી નહીં આવતા ફોરેસ્ટ વિભાગ દ્વારા ગેરકાયદેસર પંચરો લાકડા ભરેલ ગાડીને કચેરી ખાતે લાવીને ચાલકની પૂછપરછ હાથ ધરી હતી. ચાલકે રીતેશકુમાર ચૌહાણે ગેરકાયદેસર લાકડા ભરેલ ગાડી રાજસ્થાનના ડુંગરપુરથી ભરીને ગોધરા ખાલી કરવાનું હોવાનું જણાવ્યું હતું. ફોરેસ્ટ વિભાગે પંચરો લાકડા અને વાહન મળી રૂપિયા 6,50,000 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આજરોજ પેટ્રોલિંગ દરમિયાન વાઘજીપુર ચોકડી ઉપર શંકાસ્પદ ગાડી, રાજસ્થાનની શંકાસ્પદ ગાડી આવતા તેઓને રોકતા તેને ગાડીને ચેક કરતા કનડના લાકડા ભરેલ માલુમ પડેલ. ચાલક પાસે પાસ પરમિટ માંગતા તેઓ પાસ ન રજૂ કરતા ગાડી અટક કરી શેરન કમ્પાઉન્ડમાં મૂકી લગભગ 6.5 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી કરી છે. શું નામ આપનું? જે કે સોલંકી, ફોરેસ્ટ ઓફિસર. પ્રિતેશ દરજી, KTV ન્યૂઝ, ગુજરાતી, શહેરા.